नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी आप सौनु स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सवालना जवाब तमे लोको मने प्रश्न मोकलो छो ने एना जवाब हूँ आपूँ छूँ, तो आप सौनो खूब खूब आभार। तमारा प्रश्नोना जवाब हूँ सचोट रीते आपवानी कोशिश करीश, उपाय पण आपीश। पण मित्रों, चोक्कस करजो, कारण के तमे મારા સુધી નથી પહોંચી શક્યા અને આવા એક બે નાના પ્રશ્નથી તમે તમારા જીવનને બદલવા માગો છો, સારી વાત છે, ચોક્કસપણે સારી વાત છે। પણ ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે તમારી કુંડળીના ગણિત પ્રમાણે બંધબેસતા નથી હોતા, અને એ તમે ખોટી રીતે પ્રશ્ન પૂછો છો। ચોક્કસ એનું કારણ છે કે એક કે બે સવાલના જવાબમાં તમે બધું નથી મેળવી શકતા, એના માટે તમારે તમારી લાલ કિતાબ બનાવવી જોઈએ। અમે તમને એટલા માટે જ આ પ્રશ્નોના જવાબ આપીએ છીએ કે તમારા જીવનમાં કંઈક સારા પરિણામો તમે લાવી શકો। હવે આ જે વાત છે એ ચોક્કસપણે સમજવા જેવી છે કે મેઇન પ્રશ્ન જે છે એ જવાબ તો હું આપું છું, તમારા કોઈ બી પ્રશ્નોનો જવાબ આપીશ, પણ એને સમજો કે તમારા જીવન માટે શું જરૂરી છે એને સમજીને પ્રશ્ન પૂછશો ને તો તમને જીવનમાં ફાયદો મળશે। તો મિત્રો, આપણે શરૂ કરીએ આજની પહેલી કુંડી, જયશ્રીબેન, બરાબર। જન્મ તારીખ છે 31/3/1962, બરાબર। સમય છે એમનો 5:45 અને જન્મસ્થાન છે નવસારી। મિત્રો, આ બેન ભણેલા છે, નોકરી નથી મળતી એમને, ધંધો કરે છે પણ ધંધામાં પણ કંઈક ફાયદો મળતો નથી। હવે આ જે વસ્તુ છે એમાં જોવા જઈએ તો એમને બીજો એક નાનો પ્રશ્ન આપ્યો છે કે એમને ક્રોધ બહુ રહે છે, સ્કિન પ્રોબ્લેમ છે અને લગ્ન નથી થયા। તો આ જે વસ્તુ છે ને બહુ ચોક્કસપણે બેનને કહું કે જયશ્રીબેન, તમારી કુંડળીમાં જે ચંદ્ર, શનિ ને કેતુ ભેગા છે એ તમને તકલીફ આપે છે, આંધળો ગોળો થયો 12મા સ્થાનમાં। તો તમે પૈસો તો ભેગો ન કરી શકો પણ ઉલટું દેવું કરી શકો છો, એ છે સૂર્ય ને બુધ 2મા સ્થાનમાં બેઠેલા છે, ગળપણ નબળું થાય છે। શુક્રના સ્થાનમાં સૂર્ય છે, સ્કિન પ્રોબ્લેમ ચોક્કસ તમને થવાનો, તો આ વસ્તુ પર તમારે સમજવાની છે। શુક્ર 3જા સ્થાનમાં છે, ઘણા બધા વિજાતીય પાત્રો તમારી સાથે જોડાવાની કોશિશ કરી હશે પણ કોઈ સ્થિરતા આપે એવું પાત્ર તમારી સાથે જોડાયું નહીં, તો આ બાબતે પણ ચોકસાઈ રાખવાની જરૂરિયાત છે। આવી કુંડળીઓ ઘણી વખત માનવીને કેરેક્ટરની બહાર લઈ જાય, તો આપણે એની પર બી ધ્યાન આપવાનું છે, કારણ કે શુક્ર 3જા સ્થાનમાં આવે ત્યારે સામે પુરુષ આવે પણ સ્થાયી પુરુષ મળવો થોડોક અઘરો થઈ જાય। એની સામે ગુરુને મંગલની દ્રષ્ટિ છે, ગુરુને શુક્ર દ્રષ્ટિમાં છે તો ચામડીનો રોગ પણ શક્ય છે, યુરિનલ પ્રોબ્લેમ્સ પણ છે, માંદગી ચોક્કસ તમને સતાવતી હશે, બરાબર। અને ચંદ્ર શનિ તમારા જીવનને અસ્થિર કરીને ચાલે છે, જેથી કરીને તમારા જીવનમાં નોકરી તો નથી, સાથે સાથે તમને ભણતરનું વળતર નથી મળ્યું, અને ચંદ્ર શનિ એક આંધળો ગોળો છે અને તમે ધંધામાં પણ નથી કમાઈ શકતા। તો મિત્રો, હવે આપણે જયશ્રીબેનને ઉપાય આપીએ તો બેન માટે ખાસ એક લોખંડની પેટીમાં એક નાની ચાંદીની થાળી મૂકી એમાં પાણી ભરીને બંધ કરીને તમારા સુવાના રૂમમાં તમારે મૂકવું જોઈએ। એક 5 કેરેટનો ચંદ્ર તમારે જમણા હાથની છેલ્લી આંગળીમાં પહેરવો જોઈએ, બરાબર। ગુરુમંગલ ભેગા છે એનો લાભ લેવો જોઈએ તમારે, અને લાલ ગાયની સેવા કરો એનાથી ફાયદો મળશે। સૂર્યને બુધ 2જા સ્થાનમાં છે, નાકમાં 100 દિવસ ચાંદીની જળ પહેરો, ખૂબ સરસ ફાયદો મળશે, અને ખાસ કરીને માં સરસ્વતીની આરાધના કરજો અને સરસ્વતી માતાના ચરણમાં 6 દિવસ સળંગ ભૂરા કલરનું ફૂલ જડાવજો, તમને ઘણી બધી રાહત મળશે। ચંદ્ર શનિના ઉપાય ખાસ કરજો, એનાથી તમને ખૂબ સારું ફળ મળશે। અને દર પૂનમને દિવસે 1 નારિયેલ, 1 મુઠ્ઠી બદામ, 3 લીંબુ, 3 કેળા માથા પરથી ઓવારી નદીમાં વહેતા કરજો, ખૂબ સરસ રિઝલ્ટ આવશે અને 2-3 મહિનામાં તમારી જે ફરિયાદ છે એ દૂર થઈને તમારું કામ થઈ જશે। તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી કુંડળી, બીજો પ્રશ્ન,
મોકલનાર છે યોગેન્દ્ર. જન્મ તારીખ છે 26/10/1982. જન્મનો સમય છે 13:22 અને નડિયાદથી આ ભાઈએ પ્રશ્ન મોકલો છે. કોઈ પણ કામ કરે છે પણ પૂરું થતું નથી, કંઈક ને કંઈક વિઘ્ન આવે છે. તો ભાઈ તમારી કુંડળી સીધું સીધું બતાવે છે કે તમારું કર્મસ્થાન આંધળું છે. સૂર્ય, ગુરુ, શુક્ર અને શનિ 10મા સ્થાનમાં બેઠેલા છે. એક વખત 10 આંધળા માણસને બેસાડીને તમારા હાથે પીરસીને જમાડી દો, કામ તમારા સફળ થવા માંડશે, કામ કરી શકશો અને બહુ જ સરસ રિઝલ્ટ આવશે. અને યોગેન્દ્રભાઈ તમારી કુંડળીમાં 9મા સ્થાનમાં બુધ તમારા કિસ્મતને રોકીને બેઠેલો છે. બુધના ઉપાય કરો, ખૂબ સારું ફળ મળશે. પક્ષીઓને ચણ નાખો, એક માટીના કોડિયામાં થોડાક મશરૂમ ભરીને બુધવારના દિવસે મંદિરમાં દાન કરો. હિજડાને લીલું વસ્ત્ર દાન કરો, પક્ષીઓને લીલા મગ ચણમાં નાખો અને 1 મીટર પીળું કપડું પહેલે દિવસે માથા પરથી 7 વાર ઉવારીને નદી, કૂવો, તળાવ, દરિયો આવી કોઈ પણ જગ્યા પર બોડીને લઈ આવો, નીચવીને લાવજો. મેક્સિમમ પાણી ત્યાં નીકળી જાય એ રીતના ઝાટકીને લાવજો, ઘરે લાવીને સૂકવી દો. આ એક જ કપડું 43 દિવસ ધોઈ નાખો, નસીબ ધોવાઈ જશે ને કામ શરૂ થઈ જશે. કિસ્મત આંધળું છે, આખી કુંડળીના ગ્રહો આંધળા થઈને ચાલે છે. અંધ વ્યક્તિને જમાડો, કામકાજ શરૂ થઈ જશે. તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી કુંડળી. ત્રીજી કુંડળી છે સોનલબેન, જન્મ તારીખ છે 1/7/1991, અમદાવાદથી છે. જન્મ સમય છે 6:12. બેનનો પ્રશ્ન છે, માંદગી રહે છે અને લગ્ન થયા નથી. તો સોનલબેનને મારે કહેવાનું કે મંગળ, શુક્ર, બુધ અને ગુરુ જે 9મા સ્થાનમાં બેઠેલા છે એ તમારો શુક્ર બંજર છે, એટલે લગ્ન નથી થતા. તમે બહુ જ સેન્સિટિવ માઇન્ડ ધરાવો છો એટલે થોડી તકલીફ પડે છે. સૂર્ય અને કેતુ 8મા સ્થાનમાં છે, માંદગી ચોક્કસ રહેશે અને એનાથી તમને નુકસાન પણ થશે. ખાસ કરીને તમારા પેટના આંતરડાને લગતો રોગ થવાની શક્યતા છે, સ્કિન પ્રોબ્લેમ થવાની ખૂબ મોટી સંભાવના છે. તો સોનલબેન હું તમને અંધારામાં નહીં રાખું, તમારો શુક્ર બંજર છે, બુધની સાથે 9મા સ્થાનમાં છે, ગ્રસ્થ જીવન લગભગ દુઃખમય રહેશે. પણ ઉપાય આપું છું, ચોક્કસ કરજો. લીમડાના, કડવા લીમડાના જળમાં નાના નાના ચાંદીના ચોરસ ટુકડા 43 દિવસ લીમડાના થડમાં દબાવો. જગ્યા નહીં હોય તો ત્યાં થોડોક કુવાડી કે દાતરડાથી ખાંચો પાડીને એમાં રોજ આ મૂકો, એનાથી ફાયદો થશે. બુધ મેં જે આગલી કુંડળીમાં કીધો ઉપાય, 1 મીટર પીળું કપડું ધોવાનો એ કરો, બરાબર. મંગળ અને શુક્ર થોડી સેન્સિટિવિટી ઓછી કરો. દર અમાસને દિવસે નારિયેલ, બદામ, 3 લીંબુ, 3 કેળા ઉવારીને નદીમાં વહાવો, એનાથી ફાયદો થશે. અને હાથીના પગ નીચેની માટી જો મળી જાય તો માથા પરથી 7 વાર ઉવારીને કૂવામાં પધરાવી દેજો, એનાથી ફાયદો થશે. ડેલી 3 કૂતરાને ખાવાનું નાખો, આંખ બચશે અને સારી સફળતાઓ મેળવી શકશો. બેન તમે ચોક્કસ ખાવા પીવામાં ધ્યાન આપજો, તમને પેટના આંતરડામાં તકલીફ બતાવે છે, નથી આવી તો નજીકના સમયમાં આવશે, પણ ઉપાય ચોક્કસ કરજો, બરાબર. અને ઇન્ફેક્શન વધી જાય ને તો 1 મુઠ્ઠી જવ ધોઈ ને કચરા પેટીમાં નાખતા રહેજો, દૂધ અથવા ગૌમૂત્રથી જવ ધોવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી કુંડળી. કલ્પેશભાઈ, જન્મ તારીખ છે 19/4/1972, બપોરે 1:30 નો જન્મ સમય છે અને છે વાંકાનેરથી આ પ્રશ્ન આવ્યો છે. નોકરી મળે એવા ઉપાય આપશો. તો કલ્પેશભાઈ તમારે ખાસ નોકરી માટે સૂર્યને જળ ચડાવવું જોઈએ, અંધ વ્યક્તિને જમાડવા જોઈએ અને જો નોનવેજ કે ડ્રિંક્સ જીવનમાં ચાલતું હોય તો એને છોડજો, એનાથી તમને ફાયદો થશે. અને તમારે પણ આજે કુંડળી આવી છે એમાં આ ભાઈની કુંડળીમાં પણ 9મે બુધ છે, તો તમારે પણ પક્ષીને ચણમાં લીલા મગ નાખવા જોઈએ, બેન બેટીની સેવા કરવી જોઈએ અને તમારે પણ 1 મીટર પીળું કપડું 43 દિવસ કૂવો, નદી, તળાવ, દરિયો આવી જગ્યા પર જઈને ધોઈને લાવવું જોઈએ અને આ કપડું છેલ્લે દિવસે સાચવીને રાખજો. કોઈ ઇન્ટરવ્યૂ કે એવી તેવી કોઈ જગ્યા પર જવાનું થાય જ્યાં આપણા જીવનમાં શક છે કે આ કામ હું ન કરી શકું,
એવા સમયે આ કપડું સાથે રાખશો તો સફળતાઓ ચોક્કસ મળશે. થોડીક ચાંદી પહેરવાની રાખો અને બોલવા પર થોડું ધ્યાન રાખો. તમે ક્યાં વધુ બોલો છો, ક્યાં ઓછું બોલો છો, અને તડકામાં એક લાઇટ કલરની ટોપી પહેરશો, ચોક્કસ ફાયદો થશે. સ્ટોન પહેરવો હોય તો 5 કેરેટનો ચંદ્રનો મોતી જમણા હાથની છેલ્લી આંગળીમાં પહેરી લેશો તો ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આગળની કુંડળી. નિસર્ગી સા, તારીખ 24/10/1998 એ જન્મ તારીખ છે. જન્મ સમય છે 2:40. વડોદરાથી આ કુંડળી છે. તો 22 વર્ષની આ દીકરીની ઉંમર છે. બોલવામાં તકલીફ પડે છે ચોક્કસ. જો હવે સંજોગો કહીએ કે શું કહીએ, આ દીકરીમાં પણ સૂર્ય શુક્ર બુધ 9મા સ્થાનમાં છે. બુધ છે જીભ, તો આ દીકરીએ બોલવા માટે પીળા કલરનું નાનું કોળું લેવું જોઈએ, વગાડીને જોવું જોઈએ અંદરથી ખાલી હોય ને એવું કોળું. દર બુધવારે માથે લગાડીને દાન કરવું જોઈએ. 7 બુધવાર આ કરાવો. પક્ષીને લીલા મગ ખાવા નાખવા જોઈએ. ફળફળાદી અને શાકભાજી એને દાન કરવા જોઈએ. સૂર્ય શુક્ર બુધ છે તો એક તાંબાના લોટામાં લીલા મગ ભરી ઉપર તાંબાનું ઢાંકણ કલ્લાઈ કે પિત્તલના ટાંકા મારી માથામાંથી 7 વાર ઓવારીને પાણીમાં વહાવવી જોઈએ. તે સિવાય મંગલ રાહુ ભેગા છે 7મા સ્થાનમાં, તો એક મીડિયમ સાઇઝની માટલી એમાં 1 કિલો જવું ભરી માથામાંથી 7 વાર ઓવારીને વહેતા પાણીમાં છોડવું જોઈએ. એનાથી ફાયદો થશે. અને શનિ ત્રીજા સ્થાનમાંથી આંખની કાળજી રાખજો અને 3 કૂતરાને નિયમિત ખાવાનું આપશો તો ખૂબ સારું ફળ મળશે. તો આ રીતે નાના નાના ઉપાયો તમારા જીવનને બદલવામાં ખૂબ મહત્ત્વના સાબિત થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આગળની કુંડળી. આ કુંડળી આવી છે, સુરતથી આવી છે. તારીખ છે 27/4/1975. જન્મનો સમય છે 1:30. નામ મોકલાયું નથી અને એમનો પ્રશ્ન છે, અલ્સર છે, સારું થતું નથી. તો આ જે વસ્તુ છે એ આ જેમની બી કુંડળી છે, ભાઈ બહેન જેમની કુંડળી છે એમને ખાસ સમજવાનું. લાંબી માંદગીની કુંડળી છે. શનિ 6ઠા સ્થાનમાં બેઠેલો છે અને લાંબો રોગ આપે, લાંબી માંદગી આપે. શુક્રને કેતુ ભેગા છે, ચામડીને લગતો પ્રોબ્લેમ ચોક્કસ એમને થાય. શુક્ર 5મા સ્થાનમાં લાંબી માંદગીનો કારક કહેવાય છે અને સામે રાહુની દ્રષ્ટિ પડે છે, તો આ એક પ્રકારનું સ્કિન કેન્સરની શરૂઆત કહેવાય. આવા વ્યક્તિઓએ ચોક્કસ લાલ કિતાબના ઉપાય કરવા જોઈએ અને જે લાલ કિતાબમાં સ્કિન કેન્સરને માટેના જે ઉપાયો છે એની પર ધ્યાન આપીને પોતાનો ઈલાજ કરવો જોઈએ. બરાબર, જવ ધોવાના રાખો, એનાથી ખૂબ સારો ફાયદો થશે. પોતાનો પ્રાઇવેટ પાર્ટ 43 દિવસ દહીંથી ધોઈને પછી સ્નાન કરવું જોઈએ. અમાસના દિવસે એક નાની માટલીમાં 500 ગ્રામ સરસવનું તેલ ભરવું, ઉપર કોળિયું મૂકી માથાપરથી 7 વાર ઓવારીને કોઈ વિરાન જગ્યામાં અથવા નદી કિનારે દાટવું જોઈએ. આ ઉપાય અમાસને દિવસે કરજો. તે સિવાય આ વ્યક્તિએ ચણાની દાળ દાન કરવી જોઈએ, કારણ કે 11મે રાહુ છે, રાહુ એ ઇન્ફેક્શન છે, તો ચોક્કસપણે આપણે આનો એ મળે. અને બીજા સ્થાનનો મંગળ છે, 2-3 મુઠ્ઠી રેવડી દર મંગળવારે ઓવારીને નદીમાં વહાવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આગળની કુંડળી. આગળની કુંડળીમાં પ્રશ્ન છે, શું કેનેડામાં પીઆર થશે? જન્મ તારીખ છે 25/11/1993. જન્મ સમય છે 7:35. અને આ કુંડળી આવી છે કિમથી. હવે આ જે વસ્તુ છે, આ તમે પ્રશ્ન જેને પણ મોકલેલો છે, નામ નથી આપ્યું, પણ એ લોકોને મારી એક વસ્તુ કહેવી છે. તમે પ્રશ્ન મોકલો છે શું કેનેડામાં પીઆર થશે, તો તમે કેનેડામાં છો કે ઇન્ડિયામાં છો એની નોંધ લો, એ જાણકારી આપો, તો અમને ખબર પડે કે આગળના નજીકના સમયમાં તમારી સાથે શું પરિણામ આવી શકે છે. બરાબર, હવે આમાં શુક્ર બુધ ને ગુરુ 5મા સ્થાનમાં છે, રાહુ 6ઠા સ્થાનમાં છે. પરદેશ લઈ તો ગયો પણ સંઘર્ષ વધારે છે. રાહુ મંગળ અને સૂર્યની સાથે 6ઠા સ્થાનમાં, સૂર્ય 6ઠા સ્થાનમાં વીક થયા, મંગળ 6ઠા સ્થાનમાં વીક થયો, તો મહાવત બિના બિગડા હુઆ હાથી થયું અને સૂર્ય રાહુનું ગ્રહણ,
तो परदेश में कदाच एक वक्त तमने पीआर मळे भी पण संघर्ष वधी जाय तो एने समझो। चंद्र दसमा स्थान में तमे पोते ज निर्णय नहीं करी सकता कि मारे शुं करवुं जोईए। शनि नवमा स्थान में पहलू स्थान खाली हार्ट पर असर आती देखाय छे तो एनी पर चौक्कस काळजी राखजो। जो उम्र नानी छे पण तो पण हार्टनी केर करवानी जरूरियात छे। अने बारमे केतु छे परदेश लई जशे संघर्ष करावशे तो चौक्कसपणे आखी कुंडलीनुं विश्लेषण जाणीने पछी आगळ वधजो। अने तमे फॉरेनमां छो केनेडामां छो के इंडियामां छो एनी चोखवट आवी कुंडलीमां करवी जरूरी छे। हवे उपायमां प्राइवेट पार्ट दहींथी 43 दिवस धोवो जोईए, पछी स्नान करवुं जोईए। एक नानी माटली में मीडियम साइजनी माटली लाल कलरनी माटली एमा एक किलो जौ भरी माथापरथी 7 वार ओवारीने वहेता पाणी में छोड़वी जोईए। चंद्र दसमा स्थान में जे स्मशाननुं पाणी लावीने तमारा बेडरूम में मूको, काचनी बॉटल में भरीने चांदीनो टुकड़ो नाखजो। लांबा समय सुधी पाणी खराब नहीं थाय अने चंद्रनो पावर सरस थई जशे। अने शनि नवमा स्थान में छे तो हट चोक्कस संभाळजो भाईने, बराबर। अने मंगल तमारो केतुनो दोष बनावे छे तो चोक्कसपणे 100 कूतराने एक वक्त खवड़ाई देजो, जे मारा घणा बधा विडियोमां मैं जणाव्युं छे। शनिवारे रात्रे बिस्किट लई लेवा, रविवारे सवारे वहेला निकळीने आ उपाय करी लो तो खूब सारूं पड़शे। अने 6 दिवस सळंग सरस्वती माताना चरणमां ब्लू कलरनुं फूल धरावशो, ચોક્કસ ફાયદો થશે। જો હવે આ જે કુંડળી હું લેવા જાઉં છું એમાં પણ આવા જ પ્રશ્નો ઉદ્ભવે છે। નામ નથી આવ્યું, તારીખ છે 13/3/1983, જન્મ તારીખ છે, જન્મ સમય છે 5:45, રાજકોટ। એ ભાઈનો પ્રશ્ન છે પોતાનું મકાન ક્યારે થશે, બરાબર। હવે આ કુંડળી જોતા એવું કહેવાય કે ભાઈ આ વ્યક્તિના જીવનમાં બે મકાન લખેલા છે, શનિ નવમાં સ્થાનમાં છે, મકાન બનાવી જ શકાય પણ શું કામ કરે છે, કઈ જગ્યા પર એમનું સ્થાયી જીવન છે, અત્યારે જન્મ આપ્યો છે પણ તમે ક્યાં છો, શું કામ કરો છો એની કોઈ વિગત નથી, તો આની પરથી કઈ રીતે તારણ કઢાય। આમાં એવું કહેવાય કે ભાઈ મકાન બનશે એટલો હું જવાબ આપી દઉં તો એ યોગ્ય નથી। આ જેમની પણ કુંડળી છે એમને એક વસ્તુ કહી દઉં, વિચારધારા સીધી રાખો। તમારા મનમાં નેગેટિવ વિચારો વધારે પડતા ઉદ્ભવે છે અને આની પર કંટ્રોલ રાખો તો તમને સારું પરિણામ મળશે। 2-3 પતાસા ચોક્કસ મંદિરમાં દાન કરવાના રાખો। તે સિવાય મકાન બનાવવું છે તો ઘઉંના લોટમાં બદામનો ભૂકો મેળવીને માછલીઓને ખવડાવવાનો રાખો, એનાથી તમારું મકાન બનશે। અને બીજા સ્થાનમાં મંગલ શુક્ર છે, થોડી સેન્સિટિવિટી ઓછી કરો, ગાયની સેવા કરો, એમાં ખાસ કરીને કાળી ગાયની અને શિંગડા વગરની કાળી ગાય હોય તો સૌથી સરસ, આ ચોક્કસ તમને સારો ફાયદો આપે। અને આ તમે બેન છો કે ભાઈ છો એનું બી કોઈ ક્લેરિફિકેશન નથી આમાં, તો જે પણ છો જો મેરેજ કર્યા છે તો પતિ કે પત્ની તમારા જે હોય એની સાથે તમે રીમેરેજ કરી લો, ખૂબ સારું ફળ મળશે। તો મિત્રો હવે જોઈએ આપણે આની આગળની કુંડળી, એમાં પણ આ જ વસ્તુ છે। જો જે ભૂલ છે ને એ ભૂલ નહીં કરો, ચોક્કસ ભલે તમે નામ નહીં આપો પણ તમારી માહિતી ચોક્કસ આપો, જેનાથી અમે તમને એક ચોક્કસ જવાબ આપી શકીએ। હવે આ કુંડળીમાં બે વ્યક્તિ માતા પિતા એની માંદગીનો પ્રશ્ન છે, આવી છે મારી પાસે આ ભાઈની કુંડળી કે બેનની કુંડળી જે પણ છે એની કુંડળી આવી છે, બરાબર। એમાં તારીખ છે 16/6/1978, જન્મ સમય છે 3:07 અને જન્મસ્થળ છે વડોદરા। હવે અમે એવું લખ્યું છે કે ભાઈ હેન્ડીકેપ છે, મમ્મીને કેન્સર છે, પપ્પા છે એમનો વાલ લીકેજ છે અને દેવું થઈ ગયું છે। તો આ ભાઈને મારે એટલું કહેવાનું કે સૂર્ય બુધ અને ગુરુ રાજયોગ લઈને બેઠા પછી પણ તમે આજે આ પરિસ્થિતિમાં છો તો આમાં તમારા માતા પિતાના ગ્રહો ખૂબ મહત્ત્વના કહેવાય, એમની જે કુંડળીઓ છે તે જોઈને પછી આપણે આગળ કરી શકીએ। મંગલ શનિ ભેગા છે તો ચોક્કસ 11મા સ્થાનનો મંગલ શનિ તમને
કદાચ અપંગતા આપી શકે છે. સૂર્ય બુધ અને ગુરુ જે નવમા સ્થાનમાં છે, બુધ તમને અટકાવે છે. રાજયોગનું પરિણામ મળવું જોઈએ, પણ રાજયોગ સૂતેલો છે, સાતમું અને પાંચમું સ્થાન ખાલી છે, તો એનાથી તમને તકલીફ પડે છે. રાહુ બારમા સ્થાનમાં છે, પૈસાનો વ્યય ઘણો બધો થયો, પૈસા ક્યાં ગયા એની તમને ખબર જ નથી. બરાબર, તો ઉપાય લખી લો. શનિ અગિયારમા સ્થાનમાં છે મંગળની સાથે, તો મેં કીધું એવી રીતના ઘઉંના લોટમાં બદામની ભૂકો નાખીને માછલીઓને ખવડાવો, એમાં ફાયદો થશે. શનિ અગિયારમા સ્થાનમાં છે, શનિદેવની આરાધના કરો. મંગળ અગિયારમા સ્થાનમાં છે, ભાઈની સાથે સંબંધ સુધારો અને બને ત્યાં સુધી પિતા તરફથી મળેલી પ્રોપર્ટી સોનું વેચતા નહીં. શુક્ર દસમા સ્થાનમાં છે, તો તમે પણ તમારો પ્રાઇવેટ પાર્ટ 43 દિવસ દહીંથી ધોઈને સ્નાન કરો. તમારા જે ગ્રહમાન છે એમાં દસમે શુક્ર ચોથે કોઈ ગ્રહ નથી. તમારો શુક્ર શનિ બનીને ચાલે છે એટલે તમે આ બધી તકલીફો ભોગવી શકો છો. ચોક્કસપણે તમારે આ ઉપાય કરવો જોઈએ. આપણો પ્રાઇવેટ પાર્ટી આપણો શુક્ર છે. શુક્ર જ્યારે ખરાબ થાય અને દહીંથી આપણે એને ધોઈને નાહીએ તો આપણો શુક્ર જે શનિ બની ગયો છે એ પાછો શુક્રમાં રૂપાંતરિત થાય અને લક્ષ્મીની અને આ બધી વસ્તુઓમાં તમને ચોક્કસ એક સારી સહાય મળે અને તમે કામ કરી શકો. રાહુ બારમા સ્થાનમાં બેઠેલો છે તો ચોક્કસ એની પર બી ધ્યાન આપો. વિચાર પર થોડો કંટ્રોલ કરો. ચોક્કસ ઘણી વખત તમે શેકચલ્લી જેવા વિચાર કરતા હશો તો એની પર ચોકસાઈ જરૂર રાખજો. અને આ વ્યક્તિ જો માંસાહાર સાથે જોડાયેલો હોય તો હું એવું માનું છું કે જીવનમાં કંઈ જ નહીં મેળવી શકે. જો માંસાહાર કે શરાબનું સેવન કરતા હો તો તાત્કાલિકપણે બંધ કરીને આ ઉપાય કરશો તો ચોક્કસ તમને સારું ફળ મળશે. તો મિત્રો, આ હતું તમારો આજના સવાલોનો જવાબ. જેને પણ પ્રશ્ન પૂછ્યા છે એ લોકોને આ વિડીયોના માધ્યમથી મેં જવાબ આપ્યા છે. તો ચોક્કસપણે મેં આપેલા ઉપાય કરે અને જીવનને સ્થિર કરે. અને મિત્રો, ફરી પાછું એક વખત યાદ દેવડે દો, નવા પ્રશ્નોમાં તમે નામ નહીં આપો પણ તમારું લિંગ આપો. સ્ત્રી છો, પુરુષ છો, અત્યારે કયા શહેરમાં રહો છો, આ વસ્તુઓ જરૂરી છે. અને આવી રીતના કોઈક ઘરના બીજા વ્યક્તિનો પ્રશ્ન પૂછવો હોય તો એમની કુંડળી મોકલાવો. તમારી કુંડળીથી અમે તમારી સાથેના સંબંધો કે એને કેળવી શકશું. તમારી કુંડળીથી નથી એમને અપંગતા આવતી, નથી એમને માંદગી આવતી, આ ચોક્કસ ધ્યાનમાં રાખજો. બીજા જ્યોતિષની જેમ અહીંયા કોઈ અંધારામાં તીર નથી ચાલતા. ચોક્કસપણે સારા અને વ્યવસ્થિત જવાબ અમે આપીશું, ઉપાય આપીશું. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. તો મિત્રો, હું રાહ જોઈ રહ્યો છું તમારા નવા સવાલ આવે અને હું એનો જવાબ આપું. તો ચોક્કસપણે તમારા સવાલ મોકલો, પણ માહિતીપૂર્ણ મોકલો. કારણ કે મને ખોટી વાત કરતા આવડતી નથી ને હું ખોટા ખોટા એવા ગમે તેવા જવાબ આપીને હું તમને છેતરવા પણ નથી માંગતો. તો ચોક્કસપણે આ ધ્યાન રાખજો. ઘણીવાર ઉપાય કામ નથી કરતા ત્યારે આ જ વસ્તુ સમજવાનું કે ક્યાંક ને ક્યાંક આપણું કર્મ ખોટી દિશામાં જઈ રહેલું. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.